नमस्कार मित्रों, अमारी आ यूट्यूब चैनल में 24 जून 2021 डेली करंट अफेयर्स विथ जीके श्री आ वीडियो में सर्व मित्रों हार्दिक स्वागत है। तो मित्रों, आज चर्चा करीशुं जे केटलाक मोस्ट आईएमपी करंट अफेयर्स। तो मित्रों, आ चर्चा साथे पहले थी लईने अंत सुधी जोड़ाई रहेवानो आग्रह राखशुं, जेथी करीने फ्यूचर में आवनारी गुजरात गवर्नमेंट तेमज अन्य एग्जाम में तमने खूबज बेनिफिट थशे। तो मित्रों, हवे वीडियो की शुरुआत करिए। तो मित्रों, सौ प्रथम शुरुआत करीशु दिवस महिमा थी। तो मित्रों, दर वर्षे 22 जून रोज आंतरराष्ट्रीय ओलंपिक दिवस मनावामां आवे छे। एटले मित्रों, अहीं तमे जोई शको छो, आनो लोगो तमे जोई शको छो, जे इंटरनेशनल ओलंपिक डे, जे मित्रों दर वर्षे जे 22 जून रोज मनावामां आवे छे। तो मित्रों, ओलंपिक के मित्रों विविध रमतों विषे, मित्रों आ एक ओलंपिक है जेमा स्पर्धा योज एट के इवेंट योजवामां आवे छे। तो मित्रों, आ दर वर्षे आ एक आंतरराष्ट्रीय ओलंपिक दिवसना रूप में मनावामां आवे छे। तो मित्रों, जोईए तो ओलंपिक आंतरराष्ट्रीय दिवस एट के आंतरराष्ट्रीय ओलंपिक दिवस दर वर्षे 23 जून रोज मनावामां आवे छे। तो खास याद रखिए मित्रों, लखवामां जरा मिस्टेक थई गई छे, सॉरी। तो मित्रों, जे 23 जून रोज मनावामां आवे छे, जेमां उम्र, जाति अने एथलेटिक क्षमतानी परवानगी वगर रमतमां भागीदारी वधारवा માટે આ એક દિવસ મનાવવામાં આવે છે। તો મિત્રો, આ જે એક મિત્રો ઇવેન્ટ છે, જેમાં ઓલિમ્પિકમાં મિત્રો કોઈ પણ જાતની ઉંમર, જાતિ અને એથલેટિક ક્ષમતાની મિત્રો કોઈ પણ જે પરવા કર્યા વગર મિત્રો રમતમાં ભાગીદારી વધારવા માટે આ એક ખાસ દિવસ મનાવવામાં આવે છે। એટલે કે આમાં મિત્રો વિવિધ પ્રકારની જે રમતોની મિત્રો સ્પર્ધા યોજવામાં આવે છે, એટલે ઇવેન્ટ યોજવામાં આવે છે। તો પ્રથમ ઓલિમ્પિક દિવસ 23 જૂન 1948 નવ દેશો દ્વારા મનાવવામાં આવ્યો હતો। મિત્રો ખાસ યાદ રાખજો તમે, સૌ પ્રથમ જે ઓલિમ્પિક દિવસ જે 23 જૂન 1948 નવ દેશો દ્વારા મનાવવામાં આવ્યો હતો। તો ટોક્યો ઓલિમ્પિકનું જે આયોજન જે આગામી થવાનું છે તે 23 જુલાઈથી 8 ઓગસ્ટ 2021 સુધી થશે। તો મિત્રો, જે આગામી જે મિત્રો આ વર્ષનું જે ઓલિમ્પિક જે છે મિત્રો, જો આયોજન જે ટોક્યો ઓલિમ્પિકનું જે આયોજન છે 23 જુલાઈથી 5 ઓગસ્ટ 2021 સુધી થશે। તો પ્રથમ ઓલિમ્પિક રમત જોઈએ તો મિત્રો 1986 એથેન્સ એટલે ગ્રીસમાં એ આયોજિત કરવામાં આવ્યું હતું। તો મિત્રો ખાસ તમે યાદ રાખજો, આ સવાલ ઘણી વાર પૂછાય છે। તો પ્રથમ ઓલિમ્પિક રમત જે 1986 એથેન્સ એટલે ગ્રીસમાં રમવામાં એટલે આયોજિત કરવામાં આવ્યું હતું, ખાસ યાદ રાખજો। તો મિત્રો, આ વર્ષે જે ઓલિમ્પિક સોરી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ 2021નો વિષય શું છે? તો યાદ રાખજો મિત્રો, સ્વસ્થ રહો અને મજબૂત રહોના મિત્રો વિષય સાથે મિત્રો આ વર્ષે જે 2021નો જે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે મિત્રો ઉજવવામાં આવ્યો હતો। તો મિત્રો ખાસ તમે યાદ રાખજો। તો મિત્રો, આમાંથી જે મોસ્ટ ટાઈમ સવાલ છે તે જોઈએ તો તેમાં પ્રથમ સવાલ છે, દર વર્ષે ઓલિમ્પિક આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સોરી મિત્રો, લખવામાં જરા ભૂલ થઈ ગઈ છે, એટલે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આવશે મિત્રો 23 જૂનના રોજ મનાવવામાં આવે છે। અને આમાં બીજો સવાલ જોઈએ તો મિત્રો, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ક્યારે સોરી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ 2021ની થીમ શું હતી? તો સ્વસ્થ રહો ને મજબૂત રહો હતી। તો મિત્રો ખાસ તમે યાદ રાખજો। હવે નેક્સ્ટ જોઈએ તો મિત્રો, હવે એક નજર કરીશું જે રાષ્ટ્રીય સમાચાર પર। તો મિત્રો, આ મોસ્ટ આઈએમપી સવાલ છે જે ખાસ આવનારી એક્ઝામ માટે, તમે ખાસ યાદ રાખજો કે રાજસ્થાનમાં ભારતનું 52મું ટાઈગર રિઝર્વ બન્યું છે। તો મિત્રો, જે રાજસ્થાનમાં મિત્રો ભારતનું જે 52મું જે ટાઈગર રિઝર્વ બન્યું છે, તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, જે મિત્રો વાઘ માટેનું આ એક ટાઈગર રિઝર્વ છે। તો મિત્રો ખાસ તમે યાદ રાખજો, જે 52મા નંબરનું ભારતનું ટાઈગર રિઝર્વ બન્યું છે। તો મિત્રો ખાસ મોસ્ટ ટાઈમ બી સવાલ છે આપણા એક્ઝામ માટે, યાદ રાખજો। તો જોઈએ રાજસ્થાનના રામગઢ વિસ્તારી અભયારણ્યને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ રાજસ્થાનનું ચોથું ટાઈગર રિઝર્વની માન્યતા મળી છે। તો મિત્રો ખાસ યાદ રાખજો, મિત્રો આ નામ છે
જે રામગઢ વિસ્તારી મિત્રો, રાજસ્થાનનું જે રામગઢ વિસ્તારી જે અભયારણ્ય છે તેને મિત્રો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ રાજસ્થાનનું ચોથું ટાઈગર રિઝર્વની માન્યતા આપી છે. તો મિત્રો આ ચોથું જે ટાઈગર રિઝર્વ બની ગયું છે જે રાજસ્થાનનું અને ભારતનું 52મું નંબરનું બની ગયું છે. તો યાદ રાખજો રામગઢ વન્યપ્રાણી અભયારણ્ય દેશનો 22મું ટાઈગર રિઝર્વ બન્યું છે. તો મિત્રો આ જે વન્ય અભયારણ્ય છે એનું નામ છે મિત્રો રામગઢ વન્ય પ્રાણી અભયારણ્ય, જે 22મું ટાઈગર રિઝર્વ બની ગયું છે. તો ખાસ યાદ રાખજો આ વાઘ રિઝર્વના ઉમેરા સાથે રણથંભોર સારિકા અને મુકુંદરા વાઘ અભયારણ્ય પછી આ ચોથું સ્થાન મેળવશે. તો મિત્રો અગાઉના જે રણથંભોર અને સારિકા અને મુકુંદરા જે વાઘ અભયારણ્ય છે એના પછીનું એ મિત્રો આ ચોથા નંબરનું મિત્રો વાઘ અભયારણ્ય બનશે. તો ખાસ તમે યાદ રાખજો જે મિત્રો રાજસ્થાનમાં આવેલું છે. તો મિત્રો રાજસ્થાનની વાત આવે તો એક નજર કરીશું રાજસ્થાનના મેપ ઉપર. તો મિત્રો આપણા ઇન્ડિયાના મેપમાં તમે અહીંયા જોઈ શકો છો જે રાજસ્થાન આવેલું છે જે મિત્રો આપણું ગુજરાત સાથે મિત્રો જમીન સીમા સાથે જોડાયેલું છે. તો ખાસ યાદ રાખજો અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું પણ રાજ્ય છે. તો યાદ રાખજો. તો મિત્રો એમની જે સ્થાપના જોઈએ તો મિત્રો 23 માર્ચ 1949માં થઈ હતી. તેમનું જે કેપિટલ છે જે મિત્રો જયપુર અને તેમના રાજ્યપાલ છે જે કલરાજ મિશ્રા અને તેમના મુખ્યમંત્રી છે જે અશોક ગહલોત છે. તો મિત્રો ખાસ તમે આટલી વિગતો યાદ રાખજો જે રાજસ્થાન વિશે. મિત્રો જે સવાલ જોઈએ તો મોસ્ટ એમ્પી છે તે તો રાજસ્થાનના તાજેતરમાં કયા રાજ્યમાં ભારતમાં 52મું ટાઈગર રિઝર્વ બન્યું છે. તો આવશે રાજસ્થાન આવશે. તો ખાસ તમે યાદ રાખજો મિત્રો. હવે નેક્સ્ટ જોઈએ તો મિત્રો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મિત્રો એક લાઈક કરજો અને હજી સુધી અમારી આ ચેનલમાં જોડાવાનું બાકી હોય તો મિત્રો હમણાં સબસ્ક્રાઈબ કરો અને તમારા 3 મિત્રોને પણ શેર કરજો જેથી કરીને વધુ ને વધુ મિત્રોને અમારી આ સેવાનો લાભ મળી શકે અને એમને એક્ઝામમાં ખૂબ જ બેનિફિટ થશે. તો મિત્રો હવે નેક્સ્ટ જોઈએ તો મિત્રો ફરી એક નજર કરીશું જે રાષ્ટ્રીય સમાચાર પર. તો જોઈએ ભારતીય ઇન્સહ્યાદ્રી જહાજે સર્વશ્રેષ્ઠ જહાજનું ટાઇટલ મળ્યું. તો મિત્રો તાજેતરમાં આઈએનએસ એટલે કે ઇન્સહ્યાદ્રી જે મિત્રો જહાજ છે એને સર્વશ્રેષ્ઠ જહાજનું મિત્રો ખિતાબ એટલે કે ટાઇટલ મળ્યું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો ઇન્સહ્યાદ્રી જહાજ છે તેમને મિત્રો સર્વશ્રેષ્ઠ જહાજનું મિત્રો ટાઇટલ મળ્યું છે. તો જોઈએ એમના વિશે. તો તાજેતરમાં ફ્લીટ એવોર્ડ્સ ફંક્શન 2021નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્સહ્યાદ્રીએ મૂડી વાહનોમાં પૂર્વી ફ્લીટનું શ્રેષ્ઠ શિપનું ટાઇટલ આપવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખજો મિત્રો શ્રેષ્ઠ શિપનું તેમને ટાઇટલ મળ્યું છે. તો જ્યારે ઇન્સ કમોર્તાને ખૂબ ઉત્સાહી વહાણનું બિરુદ મળ્યું છે. મિત્રો ખાસ તમારે યાદ રાખજો ઇન્સ કમોર્તા એ બીજું છે એને ખૂબ જ ઉત્સાહી વહાણનું બિરુદ મળ્યું છે. જ્યારે ઇન્સ કિલ્ટન અને ઇન્સ મુકરીએ કોવેટ્સ અને સમાન વર્ગના વાહનોની વચ્ચે શ્રેષ્ઠ કોવેટ ટ્રોફી જીતી છે. તો મિત્રો આજે એન્સ ફિલ્ટર અને એન્સ મુકરીએ કોવેટ્સ અને સમાન વર્ગના જે વાહનો છે એમની વચ્ચે તેમને શ્રેષ્ઠ કોવેટની ટ્રોફી પણ એમને જીતી છે. તો મિત્રો ખાસ તમે યાદ રાખજો જે મોસ્ટ એમ્પી છે. તો મિત્રો આમાંથી જે મોસ્ટ એમ્પી સવાલ છે તે જોઈએ તો તાજેતરમાં કયા ભારતીય જહાજે સર્વશ્રેષ્ઠ જહાજનું ટાઇટલ જીત્યું છે. તો મિત્રો ઇન્સ આવશે મિત્રો સહ્યાદ્રી આવશે. તો ખાસ તમે યાદ રાખજો. હવે નેક્સ્ટ જોઈએ મિત્રો હવે એક નજર કરીશું મિત્રો આંતરરાષ્ટ્રીય સમાચાર પર. તો ગ્લોબલ લીડર્સ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પીએમ નરેન્દ્ર મોદી છે. તો મિત્રો તાજેતરમાં જે ગ્લોબલ મિત્રો જે લીડર્સ એટલે કે જે નેતાઓના મિત્રો રેન્કિંગની વાત કરીએ તો મિત્રો ભારતનો જે આપણા જે મિત્રો પ્રાઇમ મિનિસ્ટર છે જે મિત્રો નરેન્દ્રભાઈ મોદી એમનો મિત્રો પ્રથમ સ્થાને આવ્યા છે એટલે કે રેન્કિંગમાં તેમને પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો મિત્રો જોઈએ અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ કંપની એટલે મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરાયેલા સર્વે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંજૂરી રેટિંગની દ્રષ્ટિએ ગ્લોબલ લીડર્સ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તો મિત્રો આ અમેરિકન ડેટા જે ઇન્ટેલિજન્સ જે મિત્રો કંપની છે જે મોર્નિંગ કન્સલ્ટે મિત્રો આ એક સર્વે કર્યો છે જેમાં મિત્રો આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો ગ્લોબલ લીડર્સ રેન્કિંગમાં તેમને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ત્યારે COVID-19ના રોગચાળાના વિનાશકના બીજા વેવ એટલે કે બીજા મોજામાં એટલે બીજી લહેર દરમિયાન લોકપ્રિયતાના રેટિંગમાં ઘટાડો થવા છતાં પીએમ નરેન્દ્ર મોદીની વૈશ્વિક મંજૂરી રેટિંગ્સ મિત્રો જે 66% રહી છે. તો મિત્રો જેમને જે રેટિંગ જોઈએ તો મિત્રો એમની જે વૈશ્વિક મંજૂરી રેટિંગ તો મિત્રો એમની 66% રહી છે. આ સાથે તેઓ વિશ્વમાં પ્રથમ સોરી જે વિશ્વમાં મિત્રો પ્રથમ સ્થાને છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા પીએમ વડાપ્રધાન જે પ્રથમ સ્થાને છે એટલે બીજા નંબરે જે ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રાગી છે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો જે બીજા નંબર પર છે. ફર્સ્ટ નંબર પર નરેન્દ્ર મોદી. તો જે મિત્રો ઇટલીના મિત્રો જે વડાપ્રધાન છે જે મારિયો ડ્રાગી છે. અને જેને થર્ડ નંબર મિત્રો જોઈએ તો મેક્સિકોના જે રાષ્ટ્રપતિ છે મિત્રો લાપેઝ ઓબ્રાડોર. તો મિત્રો તમે અહીંયા થર્ડ નંબર પર જોઈ શકો છો જે મિત્રો જે મેક્સિકોના જે મિત્રો પ્રેસિડેન્ટ છે મિત્રો લાપેઝ ઓબ્રાડોર. તો એમને મિત્રો થર્ડ નંબર મળ્યો છે. તો મિત્રો ખાસ યાદ રાખજો લીડર્સ ગ્લોબલ વૈશ્વિક લીડર્સ રેન્કિંગમાં મિત્રો ફર્સ્ટ નંબર પર છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ નરેન્દ્ર મોદી એન્ડ સેકન્ડ નંબર પર જે મિત્રો ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર ઓફ ડ્રાગી છે મારિયો ડ્રાગી. એન્ડ મિત્રો થર્ડ નંબર પર જોઈએ તો મેક્સિકોના જે પ્રેસિડેન્ટ છે જે મિત્રો લાબેસ ઓબ્રાડોર. તો મિત્રો ખાસ યાદ રાખજો ફર્સ્ટ નંબર પર થર્ડ નંબર અને સેકન્ડ નંબર પર. તો મિત્રો ખાસ તમે યાદ રાખજો. તો મિત્રો આમાં જોઈએ તાજેતરમાં આવેલા રિપોર્ટ સર્વે મુજબ ગ્લોબલ લીડર્સ રેન્કિંગમાં પ્રથમ સ્થાને કોણ છે તો પીએમ નરેન્દ્ર મોદી છે જે મિત્રો મોસ્ટ એમ્બી સવાલ છે જે મિત્રો આવનારી એક્ઝામ માટે ખાસ તમે યાદ રાખજો. કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો મિત્રો યાદ રાખજો ગ્લોબલ લીડર્સ રેન્કિંગ અને ક્યાં એટલે અમેરિકન જે ડેટા ઇન્ટેલિજન્સ કંપની જે મોર્નિંગ કન્સલ્ટે દ્વારા મિત્રો કરાયેલા એક સર્વે મુજબ મિત્રો આ મિત્રો રેન્કિંગ મિત્રો જારી કરવામાં આવી છે. તો ખાસ તમે યાદ રાખજો મિત્રો મોસ્ટ ટાઈમ વિસવાલ છે જે આવનારી એક્ઝામ માટે. હવે નેક્સ્ટ જોઈએ તો મિત્રો હવે એક નજર કરીશું જે મિત્રો વન લાઇનર કેટલાક જે મોસ્ટ એમ્બી કરંટ અફેર છે તેના વિશે. તો મિત્રો આમાં પ્રથમ સવાલ છે તાજેતરમાં કેવિન ઓબ્રાયને વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત મિત્રો નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેઓ ક્યાં દેશના છે તો મિત્રો જે આયર્લેન્ડ દેશના છે. તો ખાસ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં કયા દેશ પર ટોક્યો ઓલિમ્પિક રેસલિંગમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો મિત્રો રોમાનિયા દેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો નેક્સ્ટ જોઈએ વિશ્વના સૌથી શક્તિશાળી ચુંબકનું નામ શું છે જેનું નિર્માણ થઈ ગયું છે. તો મિત્રો જે મેગ્નેટ એટલે કે મિત્રો જે ચુંબક છે જે મિત્રોનું વિશ્વનું સૌથી મિત્રો શક્તિશાળી અને જેનું નિર્માણ થઈ રહ્યું છે તે મિત્રો આવશે સેન્ટ્રલ સોલેનોઇડ આવશે. મિત્રો સેન્ટ્રલ સોલેનોઇડ છે જેમનું મિત્રો નિર્માણ થઈ શક્યું છે. તો મિત્રો મેગ્નેશ એટલે મેગ્નેટનું મિત્રો સૌ પ્રથમ જે મેગ્નેશિયમમાં મિત્રો જે એને મિત્રો શોધ થઈ હતી જ્યારે મિત્રો જે બકરા ચરાવતા હતા કોઈ વ્યક્તિ એમને મિત્રો પગમાં ચોંટી ગયો હતો એના પરથી મિત્રો એમને ખબર પડી કે આ ચુંબક છે એના શોધ થઈ એટલે મિત્રો મેગ્નેશિયામાંથી મિત્રો મળી આવે એટલે મિત્રો એને મેગ્નેશ નામ આપવામાં આવ્યું છે. ખાસ તમે યાદ રાખજો. તો મિત્રો કયા રાજ્યમાં મિત્રો મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના શરૂ કરવામાં આવી છે તો મિત્રો બિહાર. તો ખાસ યાદ રાખજો બિહાર રાજ્યમાં મિત્રો ઉદ્યમી મહિલા યોજના શરૂ કરવામાં આવી છે. તો મિત્રો બિહારની વાત આવે તો બિહારનું મિત્રો જે કેપિટલ છે જે મિત્રો બિહારની જે પટના છે તેમના ચીફ મિનિસ્ટર છે જે મિત્રો જે નીતિશકુમાર છે. અને તેમના જે તો મિત્રો ખાસ તમે યાદ રાખજો જેમના બિહાર તેમના જે ચીફ મિનિસ્ટર છે જે મિત્રો આપણે વાત કરી તેમ જે નીતિશ કુમાર છે. તો ખાસ તમે યાદ રાખજો. તો આગળ જોઈએ તાજેતરમાં ઓર્મેનિયાના વડાપ્રધાન કોણ બન્યા તો મિત્રો તાજેતરમાં જે ઓર્મેનિયાના વડાપ્રધાન જે મિત્રો નિકોલ પાશિન્યાન બન્યા છે. તો ખાસ તમે યાદ રાખજો જે મિત્રો ઓર્મેનિયાના મિત્રો તાજેતરમાં જે વડાપ્રધાન બન્યા છે તેમનું નામ છે જો મિત્રો નિકોલ પાશિન્યાન બન્યા છે. તો ખાસ યાદ રાખજો મિત્રો તમામ સવાલો જે મોસ્ટ એમ્બી છે જે આવનારી એક્ઝામ માટે. તો મિત્રો તમે ખાસ યાદ રાખજો. હવે નેક્સ્ટ જોઈએ તો મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો ગઈકાલના એટલે કે 22 જૂનના મિત્રો તમામ સવાલો જે મિત્રો અહીંયા વન લાઇનરમાં આવરી લેવામાં આવ્યા છે. તો મિત્રો તમે વિડીયો પોઝ કરો અને તમામ સવાલો મિત્રો
જે સ્ક્રીનશોટ લઈ શકો છો અને મિત્રો ફરી એકવાર તેમનું રિવિઝન કરી શકો છો. તો મિત્રો તમે રિવિઝન કરો અને વિડીયો આગળ વધારીએ. તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો ગઈકાલના જે તમામ સવાલો છે તેમને મિત્રો અહીંયા વન લાઇનરમાં આવરી લેવામાં આવ્યા છે. તો મિત્રો તમે વિડીયો પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ શકો છો અને ફરી એકવાર મિત્રો તમે તમામ સવાલોનું રિવિઝન કરી શકો છો. તો મિત્રો તમે રિવિઝન કરો. તો મિત્રો અમારો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો એક લાઇક કરજો અને હજી સુધી અમારી આ ચેનલમાં જોડાવાનું બાકી હોય તો મિત્રો હમણાં સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ ઉપર ક્લિક કરો, જેથી કરીને અમારો વિડીયો અપલોડ થતાં જ તમને નોટિફિકેશન મળી જશે. તો મિત્રો તમારા 3 મિત્રોને શેર કરો અને એમને પણ કહેજો કે તેમના 3 મિત્રોને શેર કરે, જેથી કરીને વધુને વધુ મિત્રોને અમારી આ સેવાનો લાભ મળી શકે અને તેમના નોલેજમાં જે વધારો થઈ શકે, તેમજ મિત્રો તેમનો જે કંઈ ગોલ છે તેમના સુધી પહોંચવામાં અમારી થોડી ઘણી અમને હેલ્પ મળી રહે. તો મિત્રો આવતીકાલે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ, આભાર.